સુરતના વરાછામાં હિન્દુ વિસ્તારની શાળામાં હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતા સ્થાનિક રહેવાસી અને હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો હતો. હિન્દુ સંગઠનના આગેવાનો શાળાની બહાર એકઠા થયા હતા. હિન્દુ સંગઠનો દ્વારા શાળામાં જઈને વિરોધ નોંધાવતા 7-8 જેટલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા હતા. જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો શાળાએ પહોંચ્યા હતા એ બાબતની પોલીસને જાણ થતાં જ તેમની સામે પગલાં લેવાયા હતા. બીજી તરફ પરીક્ષા પૂર્ણ થતાં વિદ્યાર્થિનીઓએ કારમાં બેસાડીને લઈ જવામાં આવી હતી. હિજાબમાં આવેલી વિદ્યાર્થિનીઓને લઈને ભારે વિવાદ ચગ્યો હતો, જેથી પોલીસે સ્કૂલને કોર્ડન કરી લીધી હતી. 4 વાગે પરીક્ષા પૂર્ણ થતાં જ વિદ્યાર્થિનીઓને અલગ અલગ કારમાં બેસાડીને લઈ જવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓને મીડિયાથી પણ દૂર રાખવામાં આવી હતી. કર્ણાટકનો મુદ્દો વધુ ગરમાયો હતો ત્યારે એ પ્રકારની સ્થિતિ હવે શરૂ થઈ છે, જેના પડઘા ગુજરાતમાં પણ શરૂ થયા છે. શાળાની અંદર પ્રખરતા શોધ કસોટી દરમિયાન મુસ્લિમ વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને આ શાળાએ પહોંચતા જ તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રકારે તેઓ અહીં પહેરીને શાળામાં ન આવી શકે એ પ્રકારના ઉગ્ર સૂત્રોચ્ચાર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યા હતા. દેશભરની અંદર હવે વાતાવરણ તંગ થતું હોય તેવું જોવા મળી રહ્યું છે. દેશભરની અંદરનો મુદ્દો ખૂબ જ ઉગ્ર રીતે ચર્ચામાં આવી રહ્યો છે. હિન્દુ સંગઠનો દ્વારા ધાર્મિક પહેરવેશ પહેરીને શાળા કોલેજમાં આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવે તે પ્રકારની માંગ સામાન્ય બની રહી છે. દરેક શાળાની અંદર વિદ્યાર્થીઓ ગણવેશમાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે. કોઈપણ ધાર્મિક પોશાક પહેરીને શાળામાં આવવું યોગ્ય નથી એ પ્રકારનો વિરોધ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતને પણ શાહીનબાગ બનાવવાનું યંત્ર ચાલી રહ્યું છે. એના ભાગરૂપે આ પ્રકારે ધાર્મિક લાગણી દુભાઈ તે પ્રકારનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે. શાળામાં ભણવા માટે આવતા વિદ્યાર્થીઓ પોતાના ધાર્મિક પહેરવેશ પહેરીને કેવી રીતે આવી શકે એ એક મોટો પ્રશ્ન છે. આ સાંખી લેવાશે નહીં, સમગ્ર ગુજરાતભરની અંદરનો વિરોધ કરવામાં આવશે એમ વધુમાં જણાવ્યું હતું. હિજાબની જે ઘટના આખા દેશની અંદર બની રહી છે, આજે ગુજરાતને પણ શાહીનબાગના રસ્તે લઈ જવાનું જે કાવતરું લાગી રહ્યું છે. આજે એક યોજનાના ભાગરૂપે હિજાબ પહેરીને સ્કૂલોની અંદર આવવું એક ષડયંત્ર છે અને ગુજરાતને પણ શાહીનબાગ બનાવવું એ પ્રકારની યોજના ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે. પીપી સવાણી સ્કૂલ હીરાબાગ, 4-5 છોકરીઓના વિડીયો પણ આવ્યા છે હિજાબ પહેરેલા. હિજાબની જે ઘટના આખા દેશની અંદર